કચ્છના અતિ પ્રખ્યાત એવા માતાના મઢમાં આજે ઇતિહાસ સર્જાયો છે. 350 વર્ષના ઇતિહાસમાં પ્રથમવાર કોઈ મહિલા દ્વારા આજે પતરી વિધિ કરાઈ છે. કચ્છના મહારાણી પ્રીતિદેવી જાડેજાએ આજે માતાના મઢમાં પતરી વિધિ કરી હતી. મહારાણી પ્રીતિદેવીએ માતાના ચરણોમાં જોડી ફેલાવી પતરીનો પ્રસાદ મેળવ્યો હતો. નવરાત્રીમાં આઠમના પવિત્ર દિવસે માતાના મઢમાં પતરી વિધિ યોજાઈ હતી, જેમાં આજે ઐતિહાસિક ક્ષણ જોવા મળી હતી. રાજ પરિવારના પ્રતિનિધિએ પતરીનો પ્રસાદ ખોળામાં ઝીલીને માતાના આશીર્વાદ મેળવ્યા હતા. મહારાણી પ્રીતિદેવીએ માતાના ચરણોમાં જોડી ફેલાવી પતરીનો પ્રસાદ મેળવ્યો હતો. તેમણે કચ્છ અને દેશ માટે સુખ શાંતિ અને કોરોના નાબૂદી માટે માતાજીને પ્રાર્થના કરી હતી. પતરી વિધિ માટે રાજ પરિવારના તમામ સભ્યો માતાના મઢ પહોંચ્યા હતા. ચાચર કુંતી ચામર વિધિ પૂર્ણ કરી માતાના મઢ પતરી વિધિ માટે મહારાણી પ્રીતિદેવી પણ પહોંચ્યા હતા. આમ 350 વર્ષમાં પહેલી વાર આ નજારો જોવા મળ્યો હતો. તો ગઈકાલે કચ્છના પ્રસિદ્ધ યાત્રાધામ માતાના મઢ આશાપુરા મંદિરે નવરાત્રીના સાતમના રાત્રે હોમ હવનનો કાર્યક્રમ યોજાયો હતો. મંદિરના અધ્યક્ષ રાજા બાવાએ મોડી રાત્રે હોમ કર્યો હતો.